ગોધરાના લાડપુર ગામના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગ સહિતના તંત્ર દોડતું થયું. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામના પટેલ ફરિયામાં આવેલા રહેણાંક મકાનની બાજુમાં ઢોરઢાંખર બાંધવા માટે બનાવવામાં આવેલા મકાનમાં આજે વહેલી સવારે દીપડો ઘૂસી જવા પામ્યો હતો. પ્રથમ તો મકાન માલિક દ્વારા અન્ય કોઈ પ્રાણી આવી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. બાદમાં મકાનમાં ઘૂસી ગયેલા મકાનમાં દીપડાએ ત્રાડ નાખતા મકાન માલિક સહિત સ્થાનિક લોકો ભયભીત બન્યા હતા. સ્થાનિકો દ્વારા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા ગોધરા રેન્જના વન વિભાગની ટીમ તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી દીપડો ઘરમાંથી બહાર આવી હુમલો ન કરે તે માટેના તમામ પ્રાથમિક પગલાં લીધા હતા, જેના ભાગરૂપે મકાનમાં અવરજવર માટે રાખવામાં આવેલ તમામ દરવાજાને બંધ કરી એક દરવાજા પર પાંજરું મૂકી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગોધરા વન વિભાગ દ્વારા દાહોદના દેવગઢ બારિયાના દીપડાનું રેસ્ક્યુ કરતી ટીમની મદદ લેવાઈ હતી. બંને ટીમો તેમજ સ્થાનિક પશુપાલન વિભાગના તબીબોની સંયુક્ત ટીમ દ્વારા દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દીપડાને બેભાન કરવા માટે પ્રથમ બે વખત ટ્રેન્ક્યુલાઇઝર ગનની મદદથી કરવા મૂકવામાં આવેલ ઇન્જેક્શન નિષ્ફળ રહ્યા હતા. બાદમાં ત્રીજા પ્રયત્ને દીપડો બેભાન થયો હતો. બેભાન થયેલા દીપડાને વન વિભાગ દ્વારા પાંજરામાં ખસેડવામાં આવ્યો હતો. આમ 7 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ વન વિભાગને દીપડાને પકડવામાં સફળતા મળી હતી. દીપડાને ઘરની બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના પગલે સ્થાનિકોને 7 કલાકથી વધુ સમય સુધી ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. ભારે મશક્કત બાદ દીપડાને પકડવામાં સફળતા મળતા સ્થાનિકો સહિત વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા ઘરમાં ઘૂસી ગયેલા દીપડાને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢીને હાલોલના ધોબીકુવા ખાતે આવેલા દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો. વહેલી સવારે 6 કલાકના સુમારે એકાએક દીપડાએ રહેણાંક વિસ્તારના એક મકાનમાં ડેરો જમાવતા આસપાસના વિસ્તારોમાં એક પ્રકારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાને પાંજરે પૂરવાની સમગ્ર કામગીરી સમય દરમિયાન એક રીતે સ્થાનિક રહીશોને પોતાના ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. જોકે રાહતની વાત એ છે કે દીપડાએ માનવ વસ્તી ધરાવતા આ ગામમાં કોઈ પશુ કે માનવ પર હુમલાનો પ્રયાસ કર્યો નથી. પ્રીતેશ દરજી, ZSTV પંચમહાલ.